દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઘરફોડ ચોરી કારના કાચ તોડીને ચોરી કે પછી નજર ચૂકવી ચોરી કરનાર ચેઇન સ્નેચિંગ મોબાઈલ સ્નેચિંગના બનાવો બનતા અટકે તે માટે ઝોન 7 ડીસીપી દ્વારા ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે ત્યારે જ્વેલર્સ એસોસિએશન સાથે ડીસીપીની મીટિંગ યોજાઈ હતી જેમાં જ્વેલર્સને સુરક્ષાની પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવી છે પોલીસ દ્વારા જ્વેલર્સને સીસીટીવી જેવા સુરક્ષાના સાધનો પણ જ્વેલર્સની દુકાનો અને શોરૂમમાં હોવા જરૂરી રાખવા સૂચના આપવામાં આવી છે ત્યારે આ મામલે ડીસીપી દ્વારા દરેક પોલીસ સ્ટેશનમાં કુલ 5 ટીમો બનાવવામાં આવી છે આ 5 ટીમ દ્વારા વિસ્તારમાં જ્યાં આંગડિયા પેઢી જ્વેલર્સ અને ખરીદી માટેના બજારો આવેલા છે ત્યાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે જ્યારે ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે એટલે કે સાંજના 5 થી 10 વાગ્યા સુધી પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ઉપરાંત પોલીસ દ્વારા ખાસ લોકોને સૂચના આપવામાં આવી રહી છે કે જ્યારે તમે વધુ રોકડ રકમ અથવા તો કિંમતી વસ્તુ લઈને જઈ રહ્યા હોય ત્યારે અવશ્ય આ બાબતની જાણ પોલીસને કરવી જેથી લૂંટ કે ચોરીના બનાવો બનતા અટકાવી શકાય ખાસ કરીને આગામી જ્યારે દિવાળીના તહેવારો નજીક છે ત્યારે સામાન્ય રીતે બજારોની અંદર જ્વેલર્સના શોરૂમની આસપાસ અને આંગળિયા પેટીની આજુબાજુમાં મિલકત વિરુદ્ધના ગુનાઓ બનતા હોય છે ખાસ કરીને બજારની અંદર લોકો મોટા પ્રમાણમાં ખરીદી કરવા માટે પણ નીકળતા હોય છે ત્યારે આવા મિલકત વિરુદ્ધના ગુનાઓને અટકાવવા માટે પોલીસ દ્વારા એક એક્શન પ્લાન ઘડવામાં આવેલો છે જેના અનુસંધાને ઝોન 7 વિસ્તારના દરેક પોલીસ સ્ટેશનની અંદર 5 ટીમોની રચના કરવામાં આવી છે જેમાં 2 ટીમ છે એ હોક બાઇક પર રહેશે 2 ટીમ છે એ પીસીઆરમાં રહેશે અને 1 ટીમ છે એ સર્વેલન્સ સ્કવોડની રહેશે આ 5-5 ટીમ છે એ સવારના 10 થી બપોરના 1 વાગ્યા સુધી અને સાંજના 5 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી વિસ્તારની અંદર ખાસ કરીને જે ભીડભાડવાળી જગ્યા છે બજારો છે જ્વેલર્સ આંગળિયા આવા વિસ્તારની અંદર જે ક્રાઇમના હોટસ્પોટ ગણી શકાય એ હોટસ્પોટની અંદર આ લોકો સતત પેટ્રોલિંગ રાખશે અને જે કોઈ શંકાસ્પદ ઇસમો લાગશે શંકાસ્પદ વાહનો લાગશે એમની ચકાસણી કરી અને મિલકત વિરુદ્ધના ગુનાઓ અટકાવવા માટે કાર્યવાહી